હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ અર્ચનાસ ગુજરાતી કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ શિવરાત્રિના ઉપવાસ માટે ખાસ ખાઈ શકાય એવા શક્કરિયાની રેસીપી. આજે આપણે શક્કરિયા બે રીતે બાફીને બતાવવાના છીએ. તો સૌથી પહેલાં આપણે કુકરમાં બાફવાના છીએ, પણ એ પણ પાણી વગર. તો એક જાડા તળિયાવાળું કુકર લીધું છે મેં, એમાં એક ચમચી જેટલું ઘી નાખવાનું છે અને ઘીને આ રીતે બધી બાજુ ફેલાઈ દેવાનું છે. પછી એમાં શક્કરિયા નાખવાના છે. આ શક્કરિયાને સરસ ધોઈને કોરા કરીને લેવાના છે. શક્કરિયા ધોવા જરૂરી છે, એમાં માટીનું પ્રમાણ ખૂબ જ હોય છે, એટલે શક્કરિયાને એકદમ બરાબર સારા પાણીથી ધોઈ લેવાના. પછી આ રીતે બધા જ કુકરમાં ગોઠવી દેવાના છે. હવે આ મેં નેપકિન લીધો છે અને ભીનો કરી દીધો છે ચોખ્ખા પાણીમાં, અને ઉપર આ રીતે નેપકિનને બધી રીતે ફરતે લગાવી દેવાનો છે. પછી કુકરનું ઢાંકણ બંધ કરીને એક મિનિટ હાઈ ફ્લેમ રાખીશું. ગેસની અંદર હવા ભરાય પછી ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી દેવાની છે, અને 10 મિનિટ સુધી આપણે શક્કરિયાને કુકરમાં બફાવા દેવાના છે. પછી એની જાતે જ વરાળ નીકળી જાય પછી આપણે કુકરને ખોલીને ચેક કરી લેવાનું છે. નેપકિન પણ આપણો એકદમ ગરમ હોય તો એને આપણે ચીપિયાથી લેવાનું છે. તો ચીપિયાથી નેપકિનને હટાવીને તમે જોઈ શકો છો સરસ એવા આપણા શક્કરિયા બફાઈ ગયા છે. આપણે એને ચેક કરી લઈએ. તો આ રીતે આપણે ચપ્પાથી ચેક કરી લઈશું. હવે એને બહાર કાઢીને આ રીતે ઉપરથી બધી છાલ આપણે કાઢી લેવાની છે. તો બધા જ શક્કરિયાની છાલ મેં કાઢીને રેડી કરી લીધી છે, તમે જોઈ શકો છો. આ શક્કરિયામાંથી તમે શીરો, કટલેસ, દહીંવડા ઘણી બધી રેસીપીઓ બનાવી શકો છો. અને શક્કરિયા આવી રીતે જ સારા લાગે છે. તમે પાણીમાં બાફો છો તો એની મીઠાશ પણ જતી રહે છે. તો આ રીતે તમે બાફજો. હવે આપણે બીજી રીત એની બતાવી દઈએ. એક તાવડી લેવાની છે માટીની, એને ગરમ કરવા મૂકવાની છે, અને ઉપર આ રીતે ફરતે આપણે ઘી લગાવી દેવાનું છે. તો આ દાદી નાની વખતની ટ્રીક છે, અને આ રીતે પણ તમે જો શક્કરિયા બાફશો તો એકદમ ચૂલામાં જેમ આપણે બાફતા હોઈએ ને એ રીતેનો એનો ટેસ્ટ આવે છે. તો આ રીતે શક્કરિયા મૂકીને ફીટ તપેલી યા તો કોઈ પણ વાસણ લેવાનું કે જે એકદમ એરટાઈટ આવે, એકદમ ફીટ તપેલી ઢાંકીને એને ગેસની ફ્લેમ ધીમી રાખવાની, પહેલાં ફૂલ રાખવાની પછી ધીરી કરી દેવાની. હવે નીચેની સાઈડ આપણે જોઈ લઈએ તો નીચેની સાઈડથી આપણા શક્કરિયા ચડી ગયા છે, તો એને એકવાર આવી રીતે પલટાવી લેવાના છે. હવે ફરીથી આપણે તપેલી ઢાંકી દઈશું અને એકદમ ધીમા તાપે એને ફરી 5 મિનિટ આપણે ચડવા દેવાનું છે. 5 મિનિટ ચડ્યા પછી આપણે એને ચેક કરી લઈશું. તો નીચેની સાઈડ પણ આપણા શક્કરિયા ચડી ગયા છે. તો હવે જે સાઈડોની થોડીક થોડીક જે ભાગ કાચો રહી ગયો છે એને પણ આપણે આ રીતે એકવાર પલટાવી લેવાનો છે, અને આપણે એકવાર ફરીથી એને ઢાંકી લઈશું. આ પ્રોસેસ થોડી લાંબી છે, પણ આ રીતે જો શક્કરિયા બાફશો તો એકદમ મીઠા લાગે છે. હવે આપણે ચેક કરી લઈએ તો આપણા શક્કરિયા સરસ એવા બફાઈ ગયા છે. એની પણ છાલ ઉતારી દીધી છે મેં. આ શક્કરિયા છે તે તાવડીવાળા છે, તમે જોઈ શકો છો. એનો કલર પણ જેમ આપણે ચૂલા ઉપર શેકતા હોઈએ એવો લાગે છે, અને પેલા કુકરવાળા છે. તો બંને રીત મેં તમને બતાવી દીધી. તમને કઈ રીત ફાઈ એ મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.